અને હવે જોઈશું વરસાદનો ત્રીજો રાઉન્ડ. થી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ ગુજરાતમાં વરસાદને લઈને માહિતી આપી છે. અંબાલાલ પટેલની આ સૌથી મોટી આગાહી, વરસાદને લઈને અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ ધબધબાટી બોલાવશે. 17 થી 19 જુલાઈએ ગુજરાતમાં મેઘ તાંડવના એંધાણ છે. અંબાલાલ પટેલની આગાહી. કેટલી ગતિવિધિ ચાલુ થઈ છે, પણ તારીખ 18, 19, 20 માં જે અરબ સાગરમાં એક મોટું ગસ્ટ બની રહ્યું છે, અને જે ગસ્ટ એની લગભગ મોટી દિવાલ રચે છે, અને આ જે હવાનો ભેજ જે છે એ પશ્ચિમ કાંઠે એનો લગભગ અથડાય છે, અને આ પશ્ચિમ કાંઠે અથડાવાથી છે કે મુંબઈ, મહારાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ ગસ્ટની સાથે સાથે એક બંગાળ ઉપસાગરમાં મોસમની પ્રથમ સિસ્ટમ બની રહી છે, ડીપ ડિપ્રેશન, તે ઓડિશાના ભાગોમાં લગભગ લેન્ડફોલ થવાની શક્યતા છે. આ સિસ્ટમ પણ વધારે સક્રિય છે, અને આ સિસ્ટમ જે છે એ દેશ સહિત રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ કરી શકાય તેવી સ્થિતિમાં છે, અને પૂર લાવે તેવી પણ સ્થિતિમાં છે. એટલે તારીખ 23 થી 26માં આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટ, સુરેન્દ્રનગરના ભાગો, ઉપરાંત મહેસાણા, બનાસકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગમાં પુનઃ ભારે વરસાદ કરશે. બિલકુલ. અમદાવાદ, ગાંધીનગરમાં કયા પ્રકારની પરિસ્થિતિ હશે, કારણ કે અહીં અન્ય જિલ્લાઓની સરખામણીએ ઓછો વરસાદ પડતો હોય છે? ગાંધીનગરમાં તો ઓછો વરસાદ છે, હજુ ઘણા ભાગોમાં પણ ઓછો વરસાદ રહી પણ શકે છે, પણ સિસ્ટમમાં જ્યાં વરસ છે ત્યાં સુધી મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે, દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થશે, એટલે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. પણ કાતરા નામની જીવાત કંઈક જોવા મળે છે, એટલે કહેવાય છે કે જ્યાં કાતરા નામની જીવાત હોય ત્યાં વરસાદ થોડોક ઓછો રહી શકે, પણ એ તો વખત કહે છે. પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદ, મધ્ય ગુજરાતના ભાગમાં કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતના ભાગમાં અતિભારે વરસાદ રહેવાની શક્યતા છે. કેમેરામેન શૈલેષ મકડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર.